આગળ વધતી વય ને પાછળ રહ્યો સમય. વયને ગમે છે વળી વળીને પાછળ રહેલા સમયને જોવાનું અને મનોમન બબડવાનું. આમ કર્યું હોત તો તેમ કરવા જેવું હતું. આ તો રહી જ ગયું, પેલામાં સહેજ ભૂલ થઈ ગઈ. અને પછી સ્વગત બબડાટ ચાલું, એક વાર જો તક મળે તો બધું સુધારી લઉં, કરી દઉં બરાબર પરફેક્ટ. હવે જ્યાં છીએ ત્યાંથી એનું એ જ દ્રશ્ય જુદું દેખાય છે, સ્પષ્ટ સમજાય છે. કારણ કે હવે એના પછીનું દ્રશ્ય પણ દેખાય છે. શું બને તેમ ધારેલું એની ગણતરી અને શું બન્યું એ પરિણામ બંને અહીંથી દેખાય છે. એટલે જ હવે ત્યારે શું કરવા જેવું હતું તે સમજાય છે. પણ વય વધી ગયા પછી, સમય પાછળ રહી ગયા પછી, જીવન વહી ગયા પછી એવી તક આપતું નથી. એ તો વહે જ જાય છે. એને સારું શું ને ખોટું શું નો ભેદ નથી. એ તો સાક્ષીભાવે પણ નથી જોતું આપણને. એને કોઈ ફેર પડતો નથી આપણા વસવસા કે પશ્ચાતાપ, ગણતરીમાં ખાધેલ થાપ, કશું એને ન સ્પર્શે. આપણા વિજય કે પરાજય સાથે એને ન લેવા દેવા. અને તોય ઢળતી સાંજે બાંકડે બેઠા બેઠા વિચારીએ છીએ કે આમ કર્યું હોત તો તેમ કરવા જેવું હતું. આ તો રહી જ ગયું, પેલામાં સહેજ ભૂલ થઈ ગઈ. ત્યારે બાંકડો હસે છે સામેના ખાલી પડેલા બાંકડા સામે.